गुरुर् ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। आप सौने जय श्री कृष्ण। श्री बाबड़ेश्वर संस्कृत महाविद्यालय श्री सांदीपने विद्यानिकेतन में आप सर्वे ऋषिकुमारों छात्रों सुस्वागतम। धोरण नौ विषय छे विज्ञान अने पाठ छे त्रीजो राशि परिचय एटले के राशिनो परिचय। पूर्वोक्त आपणे जोयुं के राशि शब्द छे तो कई रीतना ते बने छे, एमां व्याकरणनी दृष्टिए कई प्रक्रियानो कया धातुनो उपयोग थयो ए आपणे जाण्युं। ત્યારબાદ રાશિ છે એમનું મહત્વ શું છે જ્યોતિષ શાસ્ત્રમાં, અને રાશિમાં કુલ 9 અંશો સમાવિષ્ટ છે નક્ષત્રના, બે નક્ષત્રના ચાર ચાર અને ત્રીજા નક્ષત્રનું એક પાદ, એટલે 9 પાદથી, માફ કરજો, 9 અંશ નહીં પણ 9 પાદથી એક રાશિ બનતી હોય છે। તો એ બધું આપણે વિહંગાવલોકન છે, એ આપણે પૂર્વોક્ત પાઠમાં એટલે કે ભાગ પહેલામાં આપણે એ બધું જોયું। પેજ નંબર 27 ઉપર રાશિઓનો સ્વભાવ અને તદ્દ અંતર્ગત જે તે રાશિ આવે છે એના જાતકોની જે પ્રકૃતિ છે એનું વિશેષ પ્રતિપાદન પુસ્તકકારે કરેલું છે। તો કાલે આપણે ચર્ચા એ પણ કરતા હતા કે એક રાશિ છે એ સરેરાશ 30 અંશનો અધિકાર પોતાની પાસે રાખે છે। તો અહીંયા એક 360 અંશનું એક રાશિ કોષ્ટક તમે બ્લેક બોર્ડમાં જોઈ શકો છો કે એક રાઉન્ડ કર્યું છે, પછી એમાં 12 ભાગ કર્યા છે અને એમાં એક રાશિ છે એના ભાગમાં 30 અંશ આવે છે। એક રાશિને 30 અંશ આપવામાં આવ્યા છે, એટલે 12 × 30 કરો, 12 × 3 = 36 અને 30નું 0 છે 36 પાછળ લગાડી આપો તો 360 અંશ થાય ટોટલ, અને એક એક રાશિના ભાગમાં 30 અંશ આવે છે। તો એ કોષ્ટક પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ હવે જે રાશિઓ છે એમાં એમના જે સ્વભાવો છે એના વિશેનો આપણે પરિચય થોડોક અહીં પ્રાપ્ત કરીશું। કહેવાય છે પેજ નંબર 27 ધોરણ 9 વિજ્ઞાન વિષય છે રાશિઓનો સ્વભાવ અને એની જાતક પ્રકૃતિ। તો સર્વપ્રથમ મેષ રાશિની અહીં વાત કરવામાં આવે છે, કારણ કે મેષ રાશિ પ્રથમ રાશિ છે, રાશિઓના સમૂહમાં પ્રથમ રાશિ મેષ છે। હવે મેષ રાશિ પુરુષ જાતિની લાલ રંગ, નિસ્તેજ અને ક્ષત્રિય વર્ણ અને પૂર્વ દિશાની અધિષ્ઠાત્રી છે। ક્ષત્રિય વર્ણ છે તેનો, ક્ષત્રિય જેવી એકદમ ક્ષત્રિયતા જેની અંદર રહેલી છે, શૂરવીરતા તે, અને પૂર્વ દિશાની અધિષ્ઠાત્રી છે। આ રાશિ 4 સંનક એટલે કે અગ્નિ તત્વ, પિત્ત પ્રકૃતિ અને અલ્પ સંતતિવાળી રાશિ છે। હવે જે મેષ રાશિ જેની હોય છે એવા જાતકો વિશે કહે છે કે મેષ રાશિવાળા જાતક જે વ્યક્તિ છે તે અહંકારી થોડાક હોય છે, જિદ્દી સ્વભાવના હોય છે, સાહસિક પ્રવૃત્તિવાળા, મહત્વાકાંક્ષી એટલે કે પોતાના મહત્વને જ ઈચ્છા આપનાર, આકાંક્ષા આપનાર, નેતૃત્વ શક્તિવાળા એટલે કે મેનેજમેન્ટમાં થોડાક આગળ હોય છે। આ રાશિના વ્યક્તિઓમાં સેનાપતિ બનવાની સક્ષમતા ગુણ હોય છે, સૈનિક બનવાની અથવા તો નેતા બનવાની ગુણતા હોય છે। આ રાશિમાં જન્મેલા વ્યક્તિઓ પ્રાયઃ અન્યના પ્રમાણમાં વધારે ઉગ્ર હોય છે એટલે કે ક્રોધી હોય છે, અને તેઓને ઉચ્ચ રક્તપાતની સંભાવના વધારે રહે છે એટલે કે જે બ્લડ પ્રેશર હોય છે એની સંભાવના વધારે હોય છે। મેષ રાશિની આકૃતિ અજની હોવાથી તે રાશિના નામધારક વ્યક્તિઓમાં અન્યના મંતવ્યોને સરળતાથી સ્વીકાર કરનાર પરંતુ હઠીલા હોય છે, થોડાક હઠીલા હોય છે આ રાશિના જાતકો। મેષ રાશિનો વર્ણ લાલ છે જે ક્રોધ અને વીરતાનો દ્યોતક છે। રાશિઓને સ્ત્રી રાશિ, પુરુષ રાશિ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ આવે છે વૃષભ રાશિ। એક વિહંગાવલોકન માટે એક મેં કોષ્ટક બનાવેલું છે, તમે જોઈ શકો છો અલગ અલગ રો છે, છતાં પણ હું વાંચું છું જેનાથી આપણે વધારે કંઈ છૂટતું હોય તો આપણે વધારે એને જાણી શકીએ, રાશિના જ્ઞાનમાં થોડોક વધારે વધારો થાય।
ત્યારબાદ આવે છે વૃષભ રાશિ. વૃષભ રાશિ છે એ સ્ત્રી જાતની રાશિ છે, જે શ્વેત ગૌવર્ણની કાંતિમાન વૈશ્યવર્ણ અને દક્ષિણ દિશાની અધિષ્ઠાત્રી છે. તેમનું તત્વ ભૂમિ છે, સ્થિર સંજ્ઞક છે, શિથિલ શરીરવાળી અને શુભ કાર્ય કરવાવાળી માનવામાં આવે છે. આ રાશિના જાતકો વૈભવ વિલાસ પ્રિય હોય છે, આત્મકેન્દ્રી હોવા છતાં કાર્ય કરવામાં નિપુણ અને વ્યવહારિક હોય છે. આ રાશિમાં ખેડૂતના ગુણો હોય છે. આ રાશિમાં જન્મેલ વ્યક્તિઓ પ્રાયઃ ધર્મપ્રેમી હોય છે. શુક્રના આધિપત્યના કારણે મોજ શોખનો સ્વભાવ સહજ હોય છે. એમનું પૃથ્વી તત્વ છે. નારી પ્રકૃતિ હોવાના કારણે તેઓમાં સ્ત્રી દાક્ષિણ્ય એટલે કે સ્ત્રીની થોડી ઘણી ચતુરતા, જો કોઈ સ્ત્રી જાતક હોય તેના વિશે વાત છે, અને સ્ત્રી સહજ ચાતુર્ય વધારે હોય છે એવું માનવામાં આવે છે. તો આ બીજી રાશિ વૃષભ રાશિ. હવે આગળ આવે છે મિથુન રાશિ. કહેવાય છે કે મિથુન રાશિ પુરુષ જાતિની રાશિ છે. ત્રીજી રાશિ હરિતવર્ણ છે એટલે કે લીલો વર્ણ છે, સ્વરૂપવાન છે, શુદ્રવર્ણ છે અને પશ્ચિમ દિશાની અધિષ્ઠાત્રી છે. વાયુ તત્વ છે એમનું, દ્વિસ્વભાવ છે અને મધ્યમ સંતતિવાળી છે. આ રાશિઓના વ્યક્તિઓ લલિત કલા એટલે કે ચિત્ર છે, સંગીત છે, નૃત્ય છે, નાટક છે વગેરે કળાઓમાં આ રાશિના જે જાતકો હોય છે એ થોડાક અગ્રેસર હોય છે, વિદ્વાન પણ હોય છે, ચતુર પણ હોય છે અને ગ્રંથકાર પણ બની શકે છે. હવે આ રાશિમાં જે વિશિષ્ટ ગુણ છે તે છે લેખકો, લેખન કરવું, અધ્યાપકો હોય છે, કોઈ વક્તા હોય છે સારા એવા. અને આ રાશિમાં જન્મેલા વ્યક્તિઓ પ્રાયઃ સૌમ્ય પ્રકૃતિયુક્ત, ચંચળ પ્રકૃતિયુક્ત હોય છે. અને આ જાતક જે હોય છે આ રાશિના તેના નિર્ણાયક બળ સામાન્ય હોય છે, તેઓ પ્રસન્ન પ્રકૃતિ ધરાવનારા હોય છે એવું પણ માની શકાય છે. તો આ ત્રીજી રાશિ વિશે આપણે પરિચય પ્રાપ્ત કર્યો. હવે ચોથી રાશિ વિશે આપણે જાણીશું કે એમાં ક્યાં ક્યાં ગુણો છે. કર્ક રાશિ સ્ત્રી જાતની રાશિ છે, જે ગૌરવર્ણ દેખાવમાં સુંદર હોય છે. એટલે દેખાવમાં સુંદર એટલે આ રાશિના જે અક્ષરો આવતા હોય જે તે વ્યક્તિઓ પુરુષ સ્ત્રી એના વિશેની વાત છે, કે જે ગૌરવર્ણ ધરાવતા હોય છે, દેખાવમાં સુંદર હોય છે, વિપ્રવર્ણ છે, ઉત્તર દિશાની અધિષ્ઠાત્રી આ રાશિ છે. જળ તત્વ ચાર સંજ્ઞક સૌમ્ય વધારે સંતતિવાળી રાશિ છે. આ રાશિના જાતકો નાટ્યકળામાં પણ નિપુણ હોય છે, અભ્યાસમાં રુચિ દાખવે છે, લલિત કલા પ્રેમી હોય છે, પ્રેમાળુ હોય છે અને વિલાસ પ્રિય, વિલાસ એટલે ફરવાનો જેને શોખ હોય, ભોગ પ્રવૃત્તિ જેની હોય તેવા હોય છે. જળ સંપત્તિનો વ્યાપાર કરનાર, નાવિક અને માછીમાર જેવા ઉદ્યોગો કરવાવાળા વ્યક્તિઓના ગુણ હોય છે. કારણ કે કર્ક એટલે કરચલો. હવે કરચલો સ્વાભાવિક આપણે જોઈએ તો એની પ્રકૃતિ દરિયાઈ પટ્ટી જ આવશે. આપણે દરિયાઈ પટ્ટી ઉપર જાય તો આપણે કરચલાને ઘણી વખત જોયો છે, તો એ કરચલો છે તો દરિયાઈ છે. તો આમાં પણ એમ કીધું કે ભાઈ કર્ક રાશિના જાતકો છે તે દરિયાઈ વિસ્તારમાં કાર્ય કરી શકે છે. જણાવે છે કોઈ નાવિક બની શકે છે, નાવ ચલાવી શકે છે, કોઈ માછીમાર જેવા ઉદ્યોગો પણ કરી શકે છે આના જાતકો. અને પ્રકૃતિ એમની શાંત છે અને પ્રસન્ન મુખાકૃતિવાળા હોય છે. તે ધન પ્રાપ્તિમાં રસ ધરાવનારા હોય છે અને સ્વભાવે થોડાક ભીરું હોય છે. ભીરું એટલે ભયભીત. ઈ ભી ભય ધાતુ છે, અહીંયા બિભેતી શબ્દ છે, બિભેતી ક્રિયાપદ છે. તો આ કર્ક રાશિનો નાનો એવો પરિચય. ત્યારબાદ સિંહ રાશિ વિશે આવે છે. સિંહ રાશિ પુરુષ જાતિની રાશિ છે, જેનો ગૌરવ કેસરી વર્ણ, થોડો ગોલ્ડન ટાઈપ. આપણે સિંહને જોયો છે, સિંહ કેવા કલરનો હોય? થોડો ગોલ્ડન ટાઈપ હોય ને. આ તો કેસરી વર્ણ છે, આકર્ષક છે, કારણ કે સોનાનો કલર છે એ હંમેશા આકર્ષે જ. ક્ષત્રિય વર્ણ છે અને પૂર્વ દિશાની અધિષ્ઠાત્રી છે. પિત્ત પ્રકૃતિ ધરાવનાર હોય છે સિંહ રાશિના જાતકો. અગ્નિ તત્વ છે, પુષ્ટ શરીર હોય છે, વિશાળ ખભા હોય છે. તેજસ્વી સ્વભાવની આ રાશિ અલ્પ સંતતિવાળી હોય છે. સંતતિ એટલે અહીંયા પુત્રાદિ જે વંશ છે એની વાત છે. સંતતિ સમ્યક તનોતિ ઇતિ સંતતિ. આ રાશિના વ્યક્તિઓ ઉદાર હોય છે, સ્વતંત્રતા પ્રિય હોય છે. આ રાશિના વ્યક્તિઓ પોલીસમાં, રાજનીતિજ્ઞ, સેનાનીઓના ગુણ હોય છે. આ રાશિમાં જન્મેલા વ્યક્તિઓ પ્રાયઃ સ્વસ્થ અને સુદૃઢ શરીરયુક્ત હોય છે. તે સ્વભાવે થોડાક ઉગ્ર હોય છે, છતાં નિર્મળ અને સ્પષ્ટ વિચારધારા સંપન્ન હોય છે. સિંહ રાશિયુક્ત જાતક ક્રોધી હોય છે, તે પરાક્રમી હોય છે અને નેતૃત્વ સ્વભાવ ધરાવે છે, એટલે કે મેનેજમેન્ટ કરી શકે છે, અલગ અલગ જગ્યાએ અગ્રતા ધરાવી શકે છે. સિંહ રાશિના જે જાતકો એના વિશેનું છે. તો આ પાંચમી રાશિ સિંહ રાશિ. છઠ્ઠી રાશિમાં આપણે પ્રવેશ કરીએ તો એમાં કન્યા રાશિનો પરિચય આવે છે. કન્યા રાશિ છે તે સ્ત્રી જાતિની રાશિ છે. તેનો વર્ણ પિત્ત શ્યામ છે. કેવો છે? પિત્ત એટલે પીળો, શ્યામ એટલે થોડો કાળો.
તો આ બંનેનું આપણે મિક્સિંગ કરીએ અને જે વર્ણ બને એને કહેવાય પિત્તશ્યામ. દ્વિ સ્વભાવ છે એનો, વૈશ્ય વર્ણ છે. આપણે ત્યાં વર્ણ ચાર છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. ચાર આશ્રમ પણ આવી જાય છે. બ્રહ્મચર્ય આશ્રમ જીવનના પહેલાં 25 વર્ષ, કારણ કે છાત્રો પહેલાં વ્યક્તિઓ 100 વર્ષ જીવતા હતા. સંધ્યામાં પણ આપણે જ્યારે સૂર્યોપસ્થાનમ કરીએ ત્યારે કહીએ છીએ કે શતં જીવેમ શરદઃ, કે શરદ ઋતુ, 100 શરદ ઋતુને અમે જોઈએ. કેમ શરદ ઋતુનો ઉલ્લેખ છે? કારણ કે શરદ ઋતુ એટલે કે અત્યારે જે ઋતુ હાલે છે એ શરદ ઋતુ છે. નોરતા અને વરસાદ પછીનો જે સમય હોય આજુબાજુનો એ શરદ ઋતુ છે. તો શરદ ઋતુમાં મોટાભાગે વ્યક્તિઓને શરદીનો પ્રોબ્લેમ હોય છે, કફનો પ્રોબ્લેમ હોય છે, ઉધરસનો પ્રોબ્લેમ હોય છે. તો એના માટે આપણે ત્યાં ભગવાન સૂર્યને પ્રાર્થના કરી કે શતં જીવેમ શરદઃ, હે સૂર્ય ભગવાન, અમે 100 વર્ષ સુધી શરદ ઋતુઓને જોઈએ. જોઈએ એટલે અમે શરદ ઋતુમાં જીવીએ, કારણ કે શરદ ઋતુ જેની વ્યવસ્થિત વહી ગઈ એને આખે આખું વર્ષ વ્યવસ્થિત વહી ગયું. કારણ કે શરદ ઋતુ રોગોની માતા છે. રોગાણામ શારદી માતા, રોગાણામ શારદી માતા, એટલે કે શરદ ઋતુ હોય છે તેમાં જે કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરને બીમારીથી બચાવી શકે છે તો તે લાંબુ આયુષ્ય ભોગવે છે. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, આપણે ચાર આશ્રમની વાત ચાલતી હતી 25 25 25 25 એવી રીતના 100 વર્ષ માણસો પહેલાં જીવતા. તો પહેલાં 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, એમાં ગુરુકુલમાં પ્રવેશ કરવાનો, ગુરુજી પાસે, અધ્યાપકો પાસે, ઉપાધ્યાય પાસે પઠન પાઠન કરવાનું, વેદ વેદાંગ ઇત્યાદિ ગ્રંથો ભણવાના પહેલાં 25 વર્ષ. બીજા 26 થી 50 વર્ષ ગૃહસ્થ આશ્રમમાં જવાનું, તેમાં વડીલોની આજ્ઞાથી વિવાહ કરવાના, સમાજની રચના કરવાની. ત્યારબાદ જે ત્રીજું સ્ટેપ છે એટલે કે 51 થી 75 વર્ષ ત્યાં સુધીમાં વાનપ્રસ્થ આશ્રમ જેને કહેવાય છે કે વનમાં ગમન કરી દેવાનું, બધું મૂકી દેવાનું ઘર બહાર. પહેલાં આવું થતું હતું આપણે ઋષિ સંસ્કૃતિમાં. અને પછીના જે ચોથું સ્ટેપ છે 76 થી 100 વર્ષ એટલે કે 25 વર્ષ, તેમાં સંન્યાસ આશ્રમ, સમ્યક ન્યાસઃ ઇતિ સંન્યાસઃ, બધું સારી રીતે છોડી દેવું, શરીરથી પણ પરે થઈ જવું. જે ઋષિ મુનિઓ તપસ્યા કરતા હોય, યોગીઓ હોય છે જે 1000 વર્ષ સુધી તપસ્યા કરતા અને જે સંન્યાસ ધારણ કરી લેતા, જેમ કે શંકરાચાર્ય ભગવાન છે, આદિગુરુ શંકરાચાર્ય, તો એમણે સંન્યાસ આશ્રમ નાનપણથી જ લઈ લીધો અને 32 વર્ષ સુધી તેઓ આ ધરાધામ માર્યા અને વિવિધ ગ્રંથો, પ્રસ્થાન ત્રય ઉપર શાંકર ભાષ્ય ઇત્યાદિની રચના કરી. તો આ ચાર છે, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. એવી રીતના ચાર આશ્રમ, એવી રીતના ચાર વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, બધા પોતપોતાની રીતના ગુણ અને કર્મ અનુસાર કાર્ય કરતા પણ રહે છે. ગીતાજીમાં ભગવાન કહે છે કે ગુણ કર્મ વિભાગશઃ. તો આ વાત આપણી ઉપડી હતી કે વૈશ્ય વર્ણ, કારણ કે આપણે કન્યાની વાત કરતા હતા, તો વૈશ્ય વર્ણ ધરાવનારી રાશિ છે એ કન્યા છે. તે દક્ષિણ દિશાની અધિષ્ઠાત્રી હોય છે. વાયુ અને શીત પ્રકૃતિવાળી, પૃથ્વી તત્વની આ રાશિ અલ્પસંતતિવાળી હોય છે. આ રાશિના વ્યક્તિઓ શાંત, પ્રેમાળ, ચતુર એટલે હોશિયાર, ચકોર, વાચાળ એટલે વધારે બોલનારા અને વિચારક હોય છે. સાધારણ વ્યાપારી, જાસૂસો અને કલાપ્રેમીના ગુણ આ રાશિના જાતકોમાં રહેલા હોય છે. આ રાશિમાં જન્મેલા વ્યક્તિઓ પ્રાયઃ પ્રકૃતિ પ્રેમી હોય છે. તેઓમાં નિર્ણય શક્તિ પ્રમાણમાં થોડીક ઓછી હોય છે. તે ભ્રમણશીલ હોય છે અને સ્થાવર ધન ભોગવે છે. સ્થાવર એટલે જે મિલકત ઇત્યાદિ હોય તે સ્વભાવગત દોષના કારણે બીજા સાથે સંબંધ બગાડી નાખે છે અને એની જે પ્રકૃતિ છે એ નરમ ગરમ મિશ્ર છે અને તેઓ ધર્મકાર્યમાં થોડી એવી રુચિ ધરાવે છે. તો આ 6ઠી રાશિ હતી કન્યા. ત્યારબાદ 7મી રાશિ તુલા. તો તુલા રાશિ પુરુષ સંજ્ઞક રાશિ છે. તે શ્યામ વર્ણ ધરાવે છે, ચર સંજ્ઞક છે, શુદ્ર એનો વર્ણ છે. પશ્ચિમ દિશાની અધિષ્ઠાત્રી આ રાશિ છે. વાયુ તત્વની રાશિ છે. આ રાશિના વ્યક્તિઓ રસિક, ચંચળ, પરિવર્તનશીલ વિચારો ધરાવતા, તે શાંત સ્વભાવના અને અલ્પસંતતિવાળા હોય છે. તેઓમાં પર્યટકો, ન્યાયાલયમાં કામ કરવાવાળા તેમજ વાણિજ્ય વ્યાપાર કરવાવાળાના આનામાં ગુણ રહેલા હોય છે અને ન્યાયપ્રિય હોય છે આના જાતકો અને મનોરંજન પ્રિય હોય છે. ત્યારબાદ આવે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ સ્ત્રી જાતિની રાશિ છે. તેઓ ધવલ વર્ણ, સ્થિર સંજ્ઞક, ધવલ એટલે શ્વેત,
ब्राह्मण वर्ण अने उत्तर दिशानी अधिष्ठात्री राशि छे। कहेवाय छे के आ राशि जड़ तत्व तमोगुणी अने बहु संततिवान होय छे। आ राशिना व्यक्तिओ स्पष्ट वक्ता, એટલે સ્પષ્ટ એટલે ચોખ્ખે ચોખ્ખું બધું કહી દે, જે જે વાત હોય એ બધી વ્યવસ્થિત રજૂ કરી શકે। થોડાક જીદી સ્વભાવના પણ હોય છે, દ્રઢ પ્રતિજ્ઞા પણ હોય છે અને દંભી હોય છે। દંભી એટલે ઢોંગ કરનાર। આ રાશિના વ્યક્તિઓ ડોક્ટર ક્ષેત્રમાં, ડોક્ટરી ક્ષેત્રમાં આગળ વધે છે। રાજસેવકના એનામાં થોડા ઘણા ગુણો રહેલા હોય છે। પ્રાયઃ ઉગ્ર સ્વભાવ ધરાવે છે, સ્પષ્ટ વક્તા અને કટુભાષી, કટુ એટલે કડવું બોલનાર। તેઓ ગૌરવનું વધારે ધ્યાન રાખતા હોય છે અને ગમે તેમ કરીને નેતૃત્વ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે। આત્મકેન્દ્રી વ્યક્તિત્વ ધરાવતા હોય છે। તેઓ જરૂરથી વધારે સ્વમાની અને ચિંતિત હોય છે। તેઓ અન્યની જવાબદારી પણ પોતાની જ છે એવું માનીને થોડાક વધારે દુઃખી થાય છે। તો આ બધા લક્ષણો હોય છે અલગ અલગ રાશિના। હવે આગળ આવે છે ધનરાશિ। તો કહે છે કે ધનરાશિ પુરુષ જાતિની રાશિ છે, તેનો કેસરી વર્ણ છે, એનો સ્વભાવ દ્વિ સ્વભાવ છે, ક્ષત્રિય વર્ણ છે। પૂર્વ દિશામાં આ રાશિનું બળ થોડુંક વધારે હોય છે। પિત્ત પ્રકૃતિ છે, અગ્નિ તત્વ છે, અલ્પ સંતતિવાળી આ રાશિ છે। હવે આ રાશિના વ્યક્તિઓ થોડા ગર્વિષ્ઠ હોય છે, ગર્વ લીએ છે પોતાની જાત ઉપર, દ્રઢ હોય છે, ન્યાયી હોય છે અને અધિકાર પ્રિય હોય છે। આ રાશિમાં વ્યક્તિઓ શિલ્પી એટલે કે કોતરકામ કરનાર, કર્મકાંડી, વ્યાયામવીરો એટલે કે જીમ ઇત્યાદિમાં આગળ પડતા રહેવાવાળા અને અધિકારીઓના ગુણ હોય છે। આ રાશિમાં જન્મેલા વ્યક્તિઓમાં બુદ્ધિશાળી હોય છે, તે સૌમ્ય આકૃતિવાળા તથા પ્રસન્ન સ્વભાવવાળી વ્યક્તિ હોય છે। તે ચંચળ અને સ્થિર એમ મિશ્ર પ્રકૃતિ ધરાવે છે। તે ગમે તેમ કરી પોતાનું લક્ષ્ય મેળવવા મથતા રહે છે। ધર્મપ્રેમી, વિદ્યાપ્રેમી અને વધારે લોકપ્રિય હોય છે અને એના વર્ચસ્વને પ્રાયઃ તેની સમાંતર રહેનારા બધા સ્વીકારતા હોય છે। તો આ ધનરાશિ વિશે આપણે ચર્ચા કરી। હવે આગળ આવે છે મકર રાશિ। મકર રાશિ વિશે હું વાંચું છું એમનો પરિચય। મકર રાશિ સ્ત્રી સંજ્ઞક રાશિ છે, તે ગૌરવર્ણ, ગૌર એટલે સફેદ થોડુંક, તો ગૌરવર્ણ, ચરસંજ્ઞક, વૈશ્યવર્ણ અને દક્ષિણ દિશાની અધિષ્ઠાત્રી રાશિ છે। તેની વાત પ્રકૃતિ છે, પૃથ્વી તત્વ છે, અધિક સંતતિવાળી રાશિ છે। આ રાશિના વ્યક્તિઓ વિચારશીલ, વ્યવહારિક, ઉદ્યમી, ધૂની, ધૂની એટલે પોતાની ધૂનમાં રહેવાવાળા, એકાંત પ્રિય હોય છે। આ રાશિના વ્યક્તિઓમાં યંત્ર ઉદ્યોગ કરનાર એટલે કે મેકેનિકલ જે લાઈન છે એમાં લોકો આગળ વધી શકે છે મકર રાશિના લોકો। સંગીતકારો હોય છે ઘણા, પ્રવાસીઓ હોય છે અને વનના જે પ્રાણીઓ હોય છે, તો પ્રાણીઓનો વ્યાપાર કરવાના આનામાં ગુણ રહેલા હોય છે, એટલે કે ફોરેસ્ટ વિભાગમાં પણ આના જે જાતકો છે મકર રાશિના તે જઈ શકે છે। આ રાશિમાં જન્મેલા શિષ્યો થોડાક જિદ્દી અને ચંચળ પ્રકૃતિવાળી હોય છે। આ જાતક ઉગ્ર સ્વભાવ ધરાવે છે, શારીરિક દ્રષ્ટિએ સુદૃઢ અને સ્વસ્થ હોય છે તથા ધર્મકાર્યમાં વધારે શ્રદ્ધાવાન હોતા નથી। હવે તમને એમ થશે કે આ બધા ગુણો હોય આવું ન હોય, કદાચ ઉદાહરણ તરીકે 10 ગુણ હોય અથવા તો 10 દોષો હોય તો બધે બધું એક વ્યક્તિમાં ન હોય, પણ થોડું ઘણું મળી આવતું હોય છે જેનાથી આપણે એક અંદાજ કરી શકીએ કે આ વ્યક્તિ છે એની થોડીક આવી પ્રકૃતિ છે, તો એ આ રાશિનો જાતક છે એના કારણે, બાકી બધે બધું આમાં હોતું નથી। ત્યારબાદ આવે છે કુંભ રાશિ। કુંભ રાશિ પુરુષ જાતિની રાશિ છે। આ રાશિ રક્તશ્યામ વર્ણની, શુદ્ર વર્ણની અને પશ્ચિમ દિશાની અધિષ્ઠાત્રી હોય છે। સ્થિર અને વાયુ તત્વવાળી આ રાશિ મધ્યમ સંતતિવાળી હોય છે। આ રાશિના વ્યક્તિઓ ગૂઢ અને ગંભીર વિચારવાળા, તત્વજ્ઞાની અને સ્વતંત્ર જીવન અભિગમવાળા, શાંત, સાત્વિક, ધાર્મિક અને નાવીન્યના પ્રેમીના ગુણ હોય છે। આ રાશિના વ્યક્તિઓ વકીલ બની શકે છે, અધ્યાપક એટલે શિક્ષક બની શકે છે, વિદ્યુત યંત્રના વ્યાપારી એટલે કે ઇલેક્ટ્રિક શોપ ધરાવી શકે છે, આવિષ્કારકો એટલે કે પ્રયોગો કરી શકે છે, ધીરધાર કરનારા અને મૂડીપતિઓનો આ રાશિમાં સમાવેશ થાય છે। મૂડીપતિ એટલે અહીંયા પૈસાની બાબતનો એક ઉલ્લેખ છે। આ રાશિમાં ચંદ્ર હોય ત્યારે જન્મેલ જાતકની સંગ્રહ વૃત્તિવાળી પ્રકૃતિ હોય છે। હવે આ રાશિમાં જ્યારે ચંદ્ર આવ્યો હોય અને આના ઉપરથી નામ પડે તો આ રાશિના જાતકો છે ને થોડીક એની સંગ્રહ વૃત્તિ વધારે હોય। ઉદાહરણ તરીકે નાનપણમાં પપ્પાએ કે મમ્મીએ એક રમકડું લઈ દીધું હોય, એ રમકડું જ્યારે એ મોટો થાય 25 કે 30 વર્ષનો કે 35 વર્ષનો ત્યાં સુધી એને શોકેસમાં સાચવીને રાખે, કારણ કે એમાં સંગ્રહ વૃત્તિ આવી જાય છે, તો આને સંગ્રહ વૃત્તિ કહેવાય। સંગ્રહ એટલે ભેગું કરવું,
તેનો સ્વભાવ ઉગ્ર હોય છે, તેનું શરીર મજબૂત અને સ્વયં બળવાન હોય છે, તે પરોપકારી વ્યક્તિત્વ ધરાવે છે, શ્રમમાં વધારે માનનાર હોય છે. આ કુંભ રાશિની વાત. હવે અંતિમ રાશિ છેલ્લી જે મીન રાશિ છે એના વિશે હું વાંચું છું. મીન રાશિની સ્ત્રી જાતિ છે. આ રાશિનો જે જાતક કે જે કોઈ પણ પુરુષ સ્ત્રી જે કોઈ પણ હોય તે ગૌરવર્ણ ધરાવે છે, બી સ્વભાવ છે, વિપ્રવર્ણ છે. ઉત્તર દિશામાં આ રાશિનું બળ વધે છે. સત્વગુણી અને જળતત્વવાળી આ રાશિ બહુ સંતતિવાળી હોય છે. આ રાશિના વ્યક્તિઓ વિનમ્ર એટલે કે પ્રેમાળ, જાગ્રત, ઉદાર, ગણતરીબાજ, પરિવર્તનશીલ, શિસ્તપ્રિય એટલે કે અનુશાસનમાં રહેવાવાળા, વ્યવહાર અને વર્તનમાં ચપળ હોય છે. આ રાશિના વ્યક્તિઓ સમુદ્ર પ્રેમી, સાગર યાત્રા કરવાવાળા, જળતત્વની લેવેચ કરવાવાળા. કારણ કે મીન રાશિની સંજ્ઞા છે, મીન રાશિમાં તમે એનો ફોટો જોશો તેમાં માછલી તમને જોવા મળશે. ભગવાન પણ છે એ મકર કુંડલ પહેરે છે. નારાયણ છે જે વિષ્ણુ ભગવાન, એના કુંડલ મકરાવૃત હોય છે. તો મકર એટલે માછલી. તો માછલી છે તો સ્વાભાવિક માછલી છે એ જળમાં જ રહેવાની છે. એટલે આ જે આ રાશિના જાતકો છે એ સમુદ્રને લગતા બધા વ્યવહાર, બધા વ્યાપાર કરી શકે છે. જેમ કે નાવિક હોઈ શકે છે, મત્સ્ય ઉદ્યોગ કરી શકે છે, મીઠાના ઉદ્યોગ કરી શકે છે, દરિયામાંથી જે પાણી આવતું હોય છે એના મોજાથી જે ઇલેક્ટ્રિક વસ્તુ બનતી હોય છે, આ બધું સમુદ્રથી સંબંધિત વ્યક્તિ આનામાં આ કાર્ય કરી શકે છે. જળતત્વની લેવેચ કરનાર, કઈ જળતત્વની લેવેચ એટલે શું? તો અત્યારે આપણે જોઈએ ને આરો સિસ્ટમનું પાણી મળતું હોય છે કેરબામાં, તો એ જળતત્વની લે અને વેચ, લેવું અને વેચવું. રાજા સમાન પ્રતિભા આદિના ગુણો ધરાવે છે. આ રાશિમાં ચંદ્ર હોય ત્યારે જન્મેલ જાતક ચંચળ સ્વભાવનો એટલે કે એક જગ્યાએ સ્થિર ન રહે એને ચંચલ કહેવાય છે. ગીતામાં પણ ભગવાન કહે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. આપણું મન છે એ બહુ ચંચળ છે. કહેવાય છે કે સોય હોય, સોય કપડાં સીવવાની, એની ઉપર સરસવનો દાણો રહીએ ન રહીએ, એવી રીતના દાણો ન રહીએ ને એવું આપણું મન છે કે સ્થિર જ ન રહી શકે. અહીંયા હોય તો ત્યાં પહોંચી જાય, પૂજામાં બેઠા હોય તો ક્યાંક બીજે વિચાર વયા જાય. તો આને ચંચળ કહેવાય. શું કહેવાય? ચંચળ કહેવાય છે. તે દૈહિક દ્રષ્ટિએ સુંદર અને થોડુંક નમણું હોય છે તથા વાકપટુ, વાકપટુ, વાક એટલે વાણી, પટુ એટલે હોશિયાર, તો વાણીમાં બહુ હોશિયાર હોય છે. તે સ્પષ્ટ વક્તા નથી હોતા તે જાતક ધન સંગ્રહમાં માનનાર છે તથા માતૃભક્ત હોય છે, માતાની ભક્તિ વિશેષ જોવા મળે છે. તે બુદ્ધિબળથી ધન કમાય છે અને સ્વભાવે નરમ અને મેધાવી હોય છે. તો 12 રાશિના જે અમુક અમુક ગુણો છે એનું વર્ણન આપણે ત્યાં પુસ્તકમાં આપેલું છે. અને પુસ્તક આ છે, વિજ્ઞાન પ્રથમા 1 ધોરણ 9, ઋષિનો આગળ ફોટો છે, તમે યાદ રહીએ એટલા માટે. અને પેજ નંબર 29 ઉપર વિહંગાવલોકન કોષ્ટક આપેલું છે, સરસ આખે આખી રાશિનું. આની પહેલાં પણ આપણે કોષ્ટક જોયું, અત્યારે પણ કોષ્ટક છે. તેમાં તમે જોઈ શકો છો રાશિ છે, અક્ષરો છે, એના સ્વામી છે, એના વર્ણ છે, ક્રૂરાદિ સંજ્ઞા છે, પુરુષ સ્ત્રી, દિશા કાલ પુરુષ. તમને એક ઉદાહરણ આપું તો માંથી આપણે શરૂઆત કરીએ તો રાશિ મેષ છે, તમે જોઈ શકો છો મેષ રાશિ છે. એનાથી આગળ આવશો તેમાં અક્ષરો આવશે અ લ ઈ, એટલે મેષ રાશિમાં જે જાતક હોય છે એનું નામ અ ઉપરથી પણ અલ્પેશ પણ પડી શકે, લ ઉપરથી લક્ષ્મણ પણ પડી શકે, ને ઈ ઉપરથી ઈશ્વર પણ પડી શકે છે. તો રાશિ મેષ છે, એના અક્ષરો અલઈ છે, મેષ રાશિનો સ્વામી મંગળ છે, મેષ રાશિનો વર્ણ રક્ત છે, મેષ રાશિની ક્રૂરાદિ સંજ્ઞા માટે ક્રૂર છે. પછી ત્યાંથી આવતા આવતા મેષ રાશિ છે એ પુરુષ સ્વભાવ ધરાવે છે, પુરુષ સંજ્ઞા છે એની. પછી મેષ રાશિ છે એ પૂર્વ દિશામાં વધારે બળવાન થાય છે. મેષ રાશિ કાલ પુરુષના કયા અંગમાં છે? તો કે મસ્તક ઉપર છે. કાલે આપણે વાત કરી હતી કે કાલ પુરુષના અંગો કયા કયા છે, તો એના વિશેનો પેજ નંબર 27માં આવી રીતના કાળપુરુષના અંગનું એક કોષ્ટક છે, પેજ નંબર 27 તમે એ જોઈ શકો છો. પછી દ્વિપદાદિ સંજ્ઞા, આ એક નવું છે. દ્વિપદ, દ્વિ એટલે બે, પદ એટલે પગ, તો ચતુષ્પદ એટલે ચાર પગ ધરાવનારા, ચતુઃ એટલે ચાર, દ્વિ એટલે દ્વિ, અને કીટ બે જગ્યાએ આવશે, એક આવશે કર્કમાં અને એક કીટ આવશે વૃશ્ચિકમાં. કીટ એટલે જે જીવાણુમાં જેનો સમાવેશ થતો હોય, અને પશુ હોય તો ચાર પગના, અને મનુષ્યથી થોડુંક સમાન આવતું હોય તો એ દ્વિપદ. તો અલગ અલગ બધી સંજ્ઞા છે, તમે કોષ્ટકના માધ્યમથી જોઈ શકો છો. હવે આપણે જે અત્યાર સુધીમાં ભણ્યા એનું થોડુંક વિહંગાવલોકન કરીએ.
એટલે તો આપણે રાશિ પરિચય જોયો, એમાં રાશિનો અર્થ છે રૂઢ આગમ કર્યો હતો, અશુવ્યાપ્તો ધાતુ છે, વ્યાપ્તિના અર્થમાં ઇન પ્રત્યય થાય છે, રાશિ શબ્દ બને છે. રાશિઓના નામ આપણે જોયા, મેષો વૃષોથ મિથુનઃ કર્કટઃ સિંહ કન્યકે તુલાથ વૃશ્ચિકો ધન્વી મકરઃ કુંભ મીનકો. રાશિનો સરસ શ્લોક છે, રાશિઓનું મહત્વ, પછી એમાં જે નક્ષત્રને સ્થાન આપ્યું એના વિશે આપણે જોયું, રાશિઓના અક્ષરો સ્વામીઓ બધું આપણે અત્યારે કોષ્ટકમાં આપણે નિહાળી શકીએ છીએ અને એને યાદ રાખી શકીએ છીએ. તો આપણા જે વિષય છે વિજ્ઞાન, આપણા વિષય વિજ્ઞાનમાં આપણે ત્રીજો પાઠ પરિપૂર્ણ કર્યો છે અને સ્વાધ્યાય પણ આપેલું છે, એ સ્વાધ્યાય તમારે કરવાનું રહેશે. ત્યારબાદ હવે જે ચોથો પાઠ આપણે ભણવાના છીએ એ છે ગ્રહ પરિચય. પહેલો પાઠ આપણે ભણ્યા વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમન્વય, બીજો પાઠ ભણ્યા જ્યોતિષ પરિચય, ત્રીજો ભણ્યા રાશિ પરિચય, ચોથો પાઠ આવશે હવે ગ્રહ પરિચય. એ હવે આપણે આવતા વિડીયોમાં એનું જ્ઞાન પ્રાપ્ત કરીશું. તમે બધા ઘરે રહીને આનો અભ્યાસ કરતા જશો એવી ભાવના સાથે આપ સર્વે ઋષિકુમારોને, વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ પ્રણામ.